હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને સનસાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો અભિનવ હિન્દી પ્રવેશિકા ભાગ ત્રણમાં હવે આપણે આગળનો પાઠ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે તમારા અભિનવ હિન્દી પ્રવેશિકા ભાગ ત્રણમાં આઠ પાઠ જોઈ રહ્યા છીએ અનુલેખન સુધી આપણે જોઈ ગયા હવે આપણે જોઈશું પાઠ નવ બરાબર પેજ નંબર પચીસ ઉપર તો પાઠ નવનું નામ શું છે નવને શું કહેશું હિન્દીમાં કે નો કહેવાય શું કહેવાય નો ગિનતી આપણે જોઈ છે એક દો તીન ચાર પાંચ છે સાત આઠ અને નવ બરાબર તો ઘડી છે એનું સાહિત્ય પ્રકાર શું છે તો કે કવિતા બરાબર ઘડી છે એનો પ્રકાર શું છે તો કે કવિતા છે બરાબર તમે ગુજરાતીમાં પણ કવિતા જોતા જશો એ રીતના આજે આપણે હિન્દીમાં કવિતા જોવાની છે બરાબર તો ઘડીને શું કહેશું ગુજરાતીમાં તો કે ઘડિયાળ અને કવિતા એટલે કવિતા તો હવે આપણે આ કવિતાને વાંચીશું શું કહે છે ટીક ટીક કરતી ચલતી ઘડી બરાબર એટલે કે આપણી ઘડિયાળ જે છે આ ઘડિયાળ બરાબર એ કેવી રીતના ચાલે છે જો કે ટીક ટીક કેવો અવાજ આવે છે ઘડિયાળ ચાલે ત્યારે ટીક ટીક અવાજ આવે છે અને પાવર ચાલતો ન હોય તો અવાજ આવતો નથી ઘડિયાળ બંધ થઈ જાય છે બરાબર તો શું કહે છે કવિતામાં આપણે ટીક ટીક કરતી ચલતી ઘડી એટલે કે ટીક ટીક કરતી ઘડિયાળ ચાલે છે આરામ કભી ન કરતી ઘડી બરાબર કે ઘડિયાળ જે છે એ ક્યારેય પણ આરામ કરતી નથી એવું નથી કહેતી કે આજે મારે હવે ચાલવું નથી હું તો સુ જાય એવું કહે છે ઘડિયાળ હું આરામ કરીશ એવું કહે છે ક્યારે ના તો કે એવું ઘડિયાળ ક્યારેય પણ કહેતી નથી બરાબર ટિક ટીક કરતી ચલતી ઘડી આરામ કભી ન કરતી ઘડી શુભ સબકો ચગાતી ઘડી શુભ એટલે સવારે બરાબર સવારે કે બધાને જગાડે છે કોણ તો કે ઘડી એટલે કે ઘડિયાળ સવારે બધાને જગાડે છે સમય કાં જ્ઞાન કરાતી ઘડી કે ઘડિયાળ કેવી છે તો કે બધાને સમયનું જ્ઞાન કરાવે છે બરાબર આપણને જોવું હોય ઘડિયાળમાં બરાબર તો ક્યાં જોઈ શકીએ કે કેટલા વાગ્યા છે તો આપણે ક્યાં જોવું પડે તો કે ઘડિયાળમાં એટલે કે ઘડિયાળ છે એ બધાને સમયનું જ્ઞાન કરાવે છે કે કેટલા વાગ્યા છે એવું જ્ઞાન આપે છે પરિવાર એક આપણે જોઈશું શું કહે છે કવિતામાં ટિક ટીક કરતી ચલતી ઘડી આરામ કભીન કરતી ઘડી શુભ સબકો જગાતી ઘડી સમય કા જ્ઞાન કરાતી ઘડી બરાબર હવે એની પછી તમને બાજુમાં ઘડિયાળનું ચિત્ર પણ આપેલું છે હવે શું કહે છે ચલતે રહો યો શીખ દેતી ઘડી હવે કે ઘડિયાળ છે આપણને કેવી શીખ આપે છે કેવો બોધ આપે છે તો કે ઘડિયાળ આપણને એમ કહે છે કે હંમેશા ચાલતું રહેવું ક્યારે પણ રોકવું નહીં બરાબર એટલે અટકવું નહીં હંમેશા ચાલતા રહેવાની શીખ આપે છે એટલે કે બોધ આપે છે વક્ત કે શાન શીખાતી ઘડી બરાબર વક્ત એટલે શું સમય સમયનું શાન શીખવાડે છે સમયનું શાન શીખવાડે છે પછી શું કહે છે આગળ સમયકો સમજાતી હે ઘડી બરાબર ઘડિયાળ શું કરે છે કે સમયને આપણને સમજાવે છે સવારનો સમય છે બપોરનો સમય છે સાંજનો સમય છે કેટલા વાગ્યાનો સમય છે બરાબર બધું આપણને સમજાવે છે ટિક ટીક કરતી ચલતી ઘડી બરાબર ઘડિયાળ કેવી રીતના ચાલે છે કે ટિક ટીક કરતી ફરી એકવાર આપણે જોઈશું ચલતે રહો એ શીખ દેતી ઘડી વખત કે શાંત શીખાતી ઘડી સમયકો સમજાતી ઘડી ટિક ટીક કરતી ચાલતી ઘડી બરોબર કવિતા તમને યાદ રહી ચાલે સ્વાધ્યાયમાં આપણને શું કહે છે પેલી સૂચના આપણે વાંચશું છે ઉચિત શબ્દ ચૂન કર પંક્તિ પૂર્ણ કરો તો કોશમાંથી યોગ્ય શબ્દ પૂર્ણ કરી પંક્તિ પૂર્ણ કરો તો પેલી ખાલી જગ્યામાં શું કહે છે ટીક કરતી ખાલી જગ્યા ઘડી તો શું આવશે ચલતી કે રૂકતી તો જવાબ આવશે ચલતી તો અહીંયા તમારે ચલતી લખવાનું છે મેં તમને લખીને બતાવ્યું છે બીજું સમય કા ખાલી જગ્યા કરાતી ઘડી તો શું આવશે જ્ઞાન તમારે અહીંયા લખવાનું જ્ઞાન ખાલી જગ્યા સબકો જગાતી ઘડી તો ક્યારે સુબ કે શામ તો કે શુભ ચોથું ખાલી જગ્યા રહો એ શીખ દેતી ઘડી ચલતે કે સોતે તો ઘડિયાળ આપણે શું શીખવા કે ચલતે રહો એ શીખ દેતી ઘડી તો ચલતે આવશે પાંચમું સમય કો ખાલી જગ્યા હે ઘડી તો કે રૂલાતી કે સમજાતી તો કે સમજાતી સમય કો સમજાતી ઘડી બરાબર તો મેં તમને ખાલી જગ્યા પૂરીને બતાવી છે જે તમારે તમારી સ્વાધ્યાય પુથીમાં પણ પૂરવાની છે હવે પ્રશ્ન નંબર બે આપણે જોઈશું ઘડીમે દેખર રિક્ત સ્થાન મેં સમય લખીએ કે ઘડિયાળમાં જોઈને ખાલી જગ્યામાં સમય લખો તો મેં તમને હિન્દીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં સમય લખીને બતાવ્યો છે આપણે ઇંગ્લિશ આંકડા અને હિન્દી આંકડા બંને કર્યા છે ગુજરાતી તો તમને આવડતા જ હોય બરાબર તો આપણે જોઈશું પહેલી ઘડિયાળમાં જુઓ તો ઘડિયાળમાં કેટલા કાંટા હોય છે તો ઘડિયાળમાં ત્રણ કાંટા હોય છે બરાબર સેકન્ડ કાંટો મિનિટ કાંટો ને કલાક કાંટો તો આપણે અત્યારે અહીંયા કલાક કાંટો ને તમને મિનિટ કાંટો આપ્યો છે તમારે જોવાનું છે નાનો કાંટો જે છે એને શું કહેવાય કલાક કાંટો અને જે મોટો કાંટો છે એને શું કહેવાય તો કે મિનિટ કાંટો હવે આપણે જોઈશું તો ઘડિયાળમાં તમે જોજો કેટલા વાગ્યા તો કે નાનો કાંટો ક્યાં છે એટલે કે કલાક કાંટો ચાર ઉપર છે મોટો કાંટો મિનિટ કાંટો છે બાર ઉપર એટલે કેટલા વાગ્યા કહેવાય તો ચાર વાગ્યા કહેવાય બરાબર તો આપણે હિન્દીમાં અને અંગ્રેજીમાં ટાઈમ લખવાનો છે પછી અહીંયા જુઓ તો બીજી ઘડિયાળમાં તો કે નાનો કાંટો ચાર ઉપર છે અને મિનિટ કાંટો છે એ ત્રણ ઉપર છે એટલે કેટલી મિનિટ થઈ કહેવાય જો એક ઉપર હોય એટલી પાંચ મિનિટ બે ઉપર હોય તો દસ મિનિટ અને ત્રણ ઉપર હોય તો પંદર મિનિટ ગણાય છે બરાબર એક અને બેની વચ્ચે કેટલી મિનિટ આવે તો કે પાંચ મિનિટ પછી બેથી ત્રણે બીજી પાંચે દસ મિનિટ બરાબર પણ ત્રણે કઈ મિનિટ થશે તો કે પંદર મિનિટ ચારે વીસ મિનિટ થાય પાંચે પચીસ મિનિટ છ ત્રીસ સાતે પાંત્રીસ બરાબર આઠે ચાલીસ નવે પિસ્તાલીસ દસે પચાસ અગિયાર પંચાવન અને બાર ઉપર આવે એટલે પછી તો પાંચ વાગી જાય બરાબર તો કેટલા વાગ્યા છે ચાર ને પંદર એટલે કે સવા ચાર પછી ત્રીજી ઘડિયાળમાં ચાર અને પાંચની વચ્ચે છે એટલે ગણવાનું આપણે અને અહીંયા છ ઉપર એટલે ત્રીસ બરાબર એકે પાંચ બે દસ ત્રણે પંદર ચારે વીસ પાંચે પચીસ ને છ એ ત્રીસ બરાબર એટલે ચાર ને ત્રીસ મિનિટ કેટલી ચાર ને ત્રીસ એટલે કે સાડા ચાર હવે છેલ્લી ઘડિયાળમાં આપણે જોઈશું બરાબર તો એમાં કેટલા છે તો કે ચાર અને પાંચની વચ્ચે છે કલાક કાંટો એટલે કે ચાર અને નવ એટલે કે પિસ્તાલીસ તમને મેં કીધું હતું ને પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ નવે પિસ્તાલીસ નવે કેટલા થાય નવે પિસ્તાલીસ થાય બરાબર તો કે ચાર ને પિસ્તાળીસ થયા છે એટલે કે પોણા પાંચ બરાબર કેટલા થયા પોણા પાંચ પાંચ વાગ્યામાં પંદર મિનિટની વાર છે ચાર ને પિસ્તાળીસનો સમય કહેવાય તો તમને પણ હવે ઘડિયાળમાં જોઈને સમય શું થયો છે બરાબર તે જોતાં આવડી જવું જ જોઈએ તો ઘડી કવિતા માં તમને ખૂબ જ મજા આવી હશે તો વિદ્યાર્થી મિત્રો તમારે તમારી પોથીમાં પાઠ નવનું સ્વાધ્યાય છે એ હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે અને આવીને આવી બીજી ઘડિયાળો દોરીને સમયને તમારે ઓળખવાનો છે તો સારું વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું